हेलो फ्रेंड्स, आज हूँ तमारा माटे सरस मजानी रोटली चटनी रेसिपी लईने आवी छुं। अचानक भूख लागे के चटपटू अने टेस्टी खावानुं मन थाय ने तो आ रेसिपी जरूरथी ट्राय करजो। तो चालो मित्रों, वधारे वार न करता आ रेसिपी करवा मारा जोड़े मारा किचनमां। सौ प्रथम आपणे पेन गरम थाय क्या रीते तैयार थयेली रोटली एटले जे आपणे बनावेली रोटली होय एने तवा उपर आ रीते मूकवानी अने एने कड़क करवानी छे। मित्रों, कड़क करती वखते तमारे ઉપરથી થોડું ઘી લગાવવાનું છે અને ગેસની ફ્લેમ લો રાખવાની। આ રોટલી ચાટ તમે વધેલી રોટલીમાંથી પણ બનાવી શકો છો। જો રોટલી વધી હોય મિત્રો તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। બંને બાજુથી આપણે આ રીતે ઘી લગાવી દઈશું। ઘી લગાવીને એને આ રીતે આપણે એને કડક કરવાની છે। વાવ, આ રીતે તમારી રોટલી કડક થવી જોઈએ। હવે આપણે ગેસ બંધ કરીશું। મિત્રો, હવે આપણે નેક્સ્ટ સ્ટેપ ઉપર આવીશું। તૈયાર કરેલી રોટલીને આપણે એક પ્લેટમાં આ રીતે મૂકીશું। એના ઉપર આપણે લીલી ચટણી, અડધો ચમચો લસણની ચટણી, એક ટીસ્પૂન ખાટી મીઠી ચટણી। મિત્રો, આ લીલી ચટણીની રેસીપી, ખજૂર આમલીની ચટણી, લસણની ચટણી, આ ત્રણેય ચટણીની રેસીપી આપણા ગુજરાતી રસોઈ ચેનલ ઉપર મેં અપલોડ કરી છે તમારા માટે, તો તમે જોઈ શકો છો। હવે આ ત્રણેય ચટણીને આપણે આ રીતે સરસ મિક્સ કરીશું અને રોટલી ઉપર સ્પ્રેડ કરીશું। મિત્રો, રોટલી આપણી થોડી કડક હોય છે એટલે હલકા હાથે કરજો, નહીં તો તમારી રોટલી તૂટી શકે છે। એના ઉપર આપણે આ રીતે બાફેલા બટાકાના ટુકડા મૂકીશું, ઝીણા સમારેલા ટામેટા, ઝીણી સમારેલી ડુંગળી। હવે ચાટ છે એટલે ચાટ મસાલો તો જોઈએ જ મિત્રો। ઉપરથી આ રીતે આપણે ચાટ મસાલાને સ્પ્રિંકલ કરવાનું છે। મસાલા ચના દાળ, મસાલા સિંગ નાખીશું આ રીતે, થોડી ઝીણી સેવ નાખવાની છે આ રીતે। જો તમારી પાસે આ રીતે મસાલા સિંગ અને મસાલા ચના દાળ ઘરમાં અવેલેબલ ના હોય અને તમે નહીં નાખો તો પણ ચાલશે, ખાલી સેવનો ઉપયોગ કરશો તો પણ તમારી ચાટ ઘણી સરસ બનશે। મારા ઘરે અવેલેબલ હતું એટલે મેં આ રીતે ચાટ ઉપર એનો ઉપયોગ કર્યો છે। ઉપરથી આ રીતે લીલા ધાણાથી આ ચાટને ગાર્નિશ કરીશું। વાવ, સરસ મજાની ચાટ મિત્રો તમારા માટે તૈયાર છે। આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર। આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે ફરીથી મળીશું। ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો।